Students, it's me Sahil Dodia. Welcome you all to one of your favorite YouTube channel, English Hub. I personally welcome all the students of Faith Higher Secondary School, Commerce Division, Science Division, and all the students of Scholar Junior Science College. After 15 days, we are back with our new lectures of Class 12th Gujarati Medium Lectures. So as you know, we have completed chapter number 1, Can You Install Love? And now we are here in unit number 2, Unforgettable Walt Disney. Malavara vidyarthiyo, apne pehlu chapter to complete kari lidhu hatu in the month of May. Ane mane aasha chhe ke tame chapter completely badha video joi lidha hashe ane na joya ho to upar डिस्क्रिप्शन बॉक्स में नीचे तमे एनी लिंक थी जोई शको छो। हवे आपणे शुरू करवा जई रह्या छीए यूनिट नंबर 2 जेनुं नाम छे अनफॉरगेटेबल वॉल्ट डिज्नी। मने आशा छे के तमे लोको वॉल्ट डिज्नी ने तो जाणता ज हशो, डिज्नीलैंड ना क्रिएटर छे पोते। ओके, अने एमनो फोटो पण अहींया छे, तमे जोई शको छो, आ छे वॉल्ट डिज्नी। एंड आ जे स्टोरी छे ये वॉल्ट डिज्नी ना विषय लखवामां आवेली छे एमना मोटा भाई रॉय डिज्नी द्वारा, अने एनो टाइटल आपेलू छे अनफॉरगेटेबल वॉल्ट डिज्नी, न भूली शकाय एवा वॉल्ट डिज्नी। तो अहींया आ स्टोरी में एमनी जेटली भी फेलर स्टोरीज छे, साथे साथे एमनी सक्सेस स्टोरीज जे छे के कई रीते आटला फेमस बन्या, ए बधुं ज डिटेल में आपेलू छे। अने कदाच तमे ए ज्यारे भणशो ત્યારે તમને ફીલ થશે કે કેટલા ફેલિયર્સ પછી માણસને સક્સેસ મળે છે। તો ચલો આપણે આજે પાર્ટ 1 જોઈ લઈએ। એમાં સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે એમનું પૂરું નામ હતું વોલ્ટર એલિયાસ ડિઝની, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ વોલ્ટ ડિઝની। હી વોઝ બોર્ન ઇન ફિફ્થ ડિસેમ્બર 1901। 5 ડિસેમ્બર 1901માં એમની યુએસમાં ચિકાગોમાં એમની પેદાઇશ થઈ, અને એમની ડેથ 15 ડિસેમ્બર 1966માં 65 વર્ષની ઉંમરે થઈ, અને જે એમની ડેથ થઈ કેલિફોર્નિયા યુએસમાં। ઓકે, તો સૌથી પહેલાં ચેપ્ટર શરૂ કરતાં પહેલાં તમને બધાને ખબર છે કે આપણે સૌથી પહેલાં ગ્લોસરી જોઈ લઈએ, જે તમારે નોટબુકમાં પણ લખવાની છે। તો આવો આપણે જે શબ્દો છે એમના મિનિંગ સમજી લઈએ અને જોઈ લઈએ। તો ગ્લોસરીમાં સૌથી પહેલો શબ્દ છે લિંગર, જે આપણે પાછળ સનરાઈઝ ઓન કાંચનજંઘાના અંદર પણ આવેલો હતો, જેનો મિનિંગ થાય સ્ટે, હેંગ અરાઉન્ડ, પર્સિસ્ટ, ટકી રહેવું। ટકી રહેવા માટે વર્ડ વપરાય છે લિંગર। બીજો શબ્દ છે એન્કાઉન્ટર। ઓકે, એન્કાઉન્ટર એટલે થાય મળવું, સામનો કરવો, મીટ, કમ અક્રોસ। થર્ડ ગેંગલી, ગેંગલી એટલે થાય લીન, થિંક, ઊંચો અને પાતળો। ગેંગલી એવા માણસને કહેવાય જે થોડો ઊંચો અને પાતળો હોય। સપોઝિંગલી તમે મને કહી શકો છો, ઓકે હું ઊંચો છું અને પાતળો છું। પછી એના પછી શબ્દ છે અનકેની। અનકેની થાય એટલે સુપર નેચરલ, અલૌકિક, વિચિત્ર ટાઈપનો માણસ જે હોય એને શું કહેવાય, અનકેની। પછી શબ્દ છે હેલબેન્ટ। હેલબેન્ટ એટલે થાય રેકલેસલી ડિટરમાઇન્ડ, રિઝોલ્યુટ, જે માણસ બહુ જીદ્દી હોય, અડગ હોય એને શું કહેવાય, હેલબેન્ટ કહેવાય, એને સાથે સાથે રિઝોલ્યુટ પણ કહેવાય, એને સાથે સાથે રેકલેસલી ડિટરમાઇન્ડ પણ કહેવાય। આ તમને અહીંયા 3 વર્ડ ઇંગ્લિશના જોવા મળે। પછી બેંકરપ્સી, બેંકરપ્સી એટલે થાય ફેલર, ઇન્સોલ્વન્સી, નિષ્ફળતા, દિવાળિયાપણું, દિવાળિયું જે માણસને હોય ને, કે એટલે ઇકોનોમિકલી જે ફેલર થઈ જાય, ઇકોનોમિકલી જે હારી જાય એને શું કહેવાય, દિવાળિયું કહેવાય, કે જેના જોડે પૈસા પૂરા થઈ ગયા એવું એવા માણસને કહેવાય બેંકરપ્સી। ઇમ્પ્રેક્ટિકલ, ઇમ્પ્રેક્ટિકલ એટલે બિનવ્યવહારુ, જે તમને એક વસ્તુ હોય પ્રેક્ટિકલ, જે સમજમાં આવે એવી હોય, જે કરી શકાય, અને અમુક વસ્તુ ઇમ્પ્રેક્ટિકલ હોય, જે ન કરી શકાય। અનવાઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટ, ઇમ્પ્લિમેન્ટ કરવું, અમુક લોકો બહુ મોટા મોટા આઈડિયાઝ આપી દેતા હોય પણ એ ઇમ્પ્રેક્ટિકલ, કે આપણે આમ કરી દઈએ, પણ એ ઇમ્પ્રેક્ટિકલ એટલે એને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝી હોય નહીં। ઓર્ચર્ડ
એને કહેવાય ફળોની વાડી, ગ્રોવ. ઓકે, વિલો. વિલો એટલે નેતર જેવું જે ઝાડ આવે છે, પતલું અને ઊંચું, એને શું કહેવાય? વિલો. સ્નગલ. સ્નગલનો આપણે સીધો મિનિંગ સમજીએ તો પથારીમાં એકબીજા સાથે સૂઈ રહેવું. ઓકે, એકબીજા એક જ ખાટલામાં એક જ પથારીમાં આપણે જે બે જણા સૂઈ રહેતા હોય એને શું કહેવાય? સ્નગલ. એને પેલો પહેલાને ધક્કો મારતો હોય અને પેલો પહેલાને ધક્કો મારતો હોય, દેટ ઇઝ કોલ્ડ સ્નગલિંગ. એને બીજો વર્ડ એના માટે વપરાય છે કડલ. અહીંયા જે લખેલો છે એ કડલ વર્ડ પણ એના માટે વપરાય છે. પછી છે હોન્ટિંગ. હોન્ટિંગનું મિનિંગ થાય અનફોર્ગેટેબલ. આ અનફોર્ગેટેબલનો સિનોનિમ છે, જેનો મિનિંગ થાય ન ભૂલી શકાય તેવું, વારંવાર આવ્યા કરવું. ઓકે, લોકોમોટિવ તો એન્જિન, ટ્રેન, અહીંયા એનો મિનિંગ છે ટ્રેન. આમ તો એનો મિનિંગ થાય એન્જિન, પણ અહીંયા આપણે એનો મિનિંગ લેવાનો છે ટ્રેન. નિકલ. નિકલ એટલે થાય અહીંયા એક સિક્કો કહેવામાં આવે છે, જેવી રીતે આપણે કહીએ છીએ પૈસા, રૂપિયાનો જે 100 ભાગ હોય એને આપણે પૈસા કહીએ, એ રીતે જે ડોલરના ભાગ હોય એને સેન્ટ કહેવાય, નિકલ. ઓકે, એનિમેટ. એનિમેશન તમે બધા જાણો છો કે કોઈ બી વસ્તુને થોડું જીવંત બનાવવું, એના અંદર અલગ અલગ કેરેક્ટર્સ મૂકીને એને એનિમેટ કરવું, એને કહેવાય એનિમેશન. ફિલ ઇન વિથ લાઈફ. હવે આપણે બીજા વર્ડ જોઈએ ફ્લોપ. તો ફોલોપ, ફ્લોપ એટલે બધાને ખબર છે કે નિષ્ફળ થવું, ફેલ થવું, કોલેપ્સ થવું, તૂટી પડવું. ક્રેન્ક, તો અહીંયા મિનિંગ એનો એમ છે શરૂ કરવું. ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે હતાશ થવું, દુઃખી. માણસ ડાઉન હાર્ટેડ થઈ જાય એટલે હતાશ થઈ જાય, દુઃખી થઈ જાય, અનહેપી. એન્થ્યુઝ એટલે કોઈ પણ માણસને ઉત્સાહી બનવું અથવા તો ઉત્સાહી બનાવવું. એક્સાઇટ ઓર ગેટ સ્ટિમ્યુલેટેડ. બિલિયન એટલે 1,00,000 કરોડ. ઓકે, બિલિયન બધાને જ ખબર છે કે 1,000,000 એટલે 10,00,000 થાય, 10,000,000 એટલે ઓકે 1 કરોડ થાય, અને પછી 10 કરોડ થાય. મેચલેસ. મેચલેસ એટલે અતુલનીય, જેને સાથે કોઈ મેચ ના કરી શકે, જેની કોઈ તુલના ના કરી શકે, એવા માણસને શું કહેવાય? આમ અનપેરેલર્ડ, અનયુનિક, અતુલનીય, અજોડ, જેની સાથે કોઈ જોડ કરી શકે નહીં. એના પછી છે મીઝલ્સ. મીઝલ્સ એટલે થાય ઓરી, અછબડા જ આપણને થાય છે એને કહેવાય મીઝલ્સ. વર્ચ્યુ સો પરફોર્મન્સ, આ એક શબ્દ આવશે એટલે અદ્ભુત આવડત ધરાવતો વ્યક્તિ, એકદમ એની જોડે યુનિક ટેલેન્ટ હોય, તો એનો એવા યુનિક ટેલેન્ટવાળાનું જે કામ હોય એને શું કહેવાય? વર્ચ્યુ સો વર્ક. ઓકે, સ્કિલફુલ. રાઇવટ એને રિવેટ પણ કહેવાય, જેને કહેવાય ઇંગ્રોસ, તલ્લીન કરી નાખવું, ડૂબાડી દેવું. ઓકે, બિલકુલ આમ તલ્લીન થઈને કોઈ બી વસ્તુને એકદમથી કરવું, એને કહેવાય રિવટ. ટ્વિચ. ટ્વિચ એટલે થાય અહીંયા છે વડ ચડાવવો, એને છે ને પોતાની મૂછોને આમ આમ ગોળ ગોળ ફેવરીને એને વડ જે ચડાવે છે મૂછોને, એને શું કહેવાય? ટ્વિચ. આમ એનો મિનિંગ કે ડ્રો, ખીંચવું, ખેંચવું, પણ એ માણસને જે મૂછો આમ ચડાવી એને અહીંયા ટ્વિચ. વાઈડ ઓપન એકદમ ખુલ્લી આંખો થઈ જવી, કંઈ એકદમ તમે અજીબ વસ્તુ જોવી, ઓકે ચકિત કરવાવાળી વસ્તુ તમે એકદમથી જોઈ અને આપણી જે આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય એને કહેવાય વાઈડ આઈ. ગ્રાફિક, તો આપણે એને કહેવાય કે વિવિડ પિક્ચરિસ, એકદમ ગ્રાફિક, જેના અંદર ગ્રાફિક્સ એડ કરેલા હોય, આબેહૂબ વર્ણન માળો એટલે જેના અંદર તમને ગ્રાફિક્સ દેખાતા હોય એને કહેવાય ગ્રાફિક. ગ્લુમીલી એટલે સેડલી, એકદમ હતાશ થઈને નાખુશી ભાવવાળો. એવિડન્ટ એટલે જાહેર, એકદમ જે સ્પષ્ટ દેખાતું હોય, દેખીતું હોય એને શું કહેવાય? અપેરન્ટ, એવિડન્ટ. સ્નેપ. સ્નેપ એટલે થાય એકદમ વચ્ચેથી બોલી ઉઠવું, વાત કાપી નાખવી, કોઈ એકદમ કોઈ વાત કરતો હોય ને તમે એકદમથી વચમાં બોલી ઉઠો એને શું કહેવાય? સ્નેપ. પ્રોજેક્શનિસ્ટ, જે માણસ પ્રોજેક્ટર ચલાવતો હોય ફિલ્મમાં અથવા તો કોઈ બી જગ્યાએ, એને શું કહેવાય? પ્રોજેક્શનિસ્ટ. પછી આપણે આવીએ અહીંયા સેન્સ. તો સેન્સ એટલે સભાન થઈ જવું, ભાનમાં આવી જવું. ડિસેન્ટ, તો અહીંયા એનો મિનિંગ છે મતભેદ અથવા તો વિચારભેદ જે હોય, અસહમતિ હોય, એને શું કહેવાય? ડિસેન્ટ. ગ્રીન એટલે કહેવાય કે સ્માઇલ એક્સપ્રેસિંગ સ્કોન ઇન્સ્ટેડ ઓફ પ્લેઝર. આમ સ્માઇલ તો હોય પણ એ ટાઈપની કે જે આનંદવાળી ના હોય, સામેવાળો માણસ કંઈ એવો બોલ્યો છે તમને પસંદ નથી પણ તમે ખાલી સ્માઇલ કરી, કૃત્રિમ હાસ્ય કરવું, ખાલી ખાલી આમ મોઢું બતાવી દેવું સ્માઇલવાળો, પણ એકચ્યુઅલમાં એ સ્માઇલ ના હોય, એને શું કહેવાય? ગ્રીન. આઉટલાઇન
तो संक्षेप में वर्णन करव, कोई वक्त तमने क्या क्या आउटलाइन में कही दो एटले शॉर्ट में एने वर्णन करव, समराइज करव। सिक्वन्स एटले श्रेणी, घटनाक्रम में आवो एक पछी एक। स्टबन एटले थाय हटेलू, न माने तेवो जिद्दी माणस। ओके, पॉटपुरी, ओके एनो मीनिंग थाय कलेक्शन, कोई भी वस्तुना भेगा करवा। ओके, पछी छे प्रेपोस्टरस, एब्सर्ड फुलिश, मूर्खामी भर्यो, हास्यपद। आम मूर्खामी भर्यो कई काम होय, फुलिश रिडिकुलस जेने कहेवाय ए टाइपनो काम होय, कहेवाय प्रेपोस्टरस। इन्फ्यूज, इन्फ्यूज एटले प्रेरणा आपवी, इन्स्टील, इनकल्केट, ओके इंस्पायर करवो। प्रेडिक्टेबली जेने आपणे धारणा करी शकीए, पहेलाथी आपणे विचारी शकीए एने कहेवाय प्रेडिक्टेबली, प्रेडिक्ट करवो तमने खबर हशे। फ्लॉक तो टोड़े वड़वो, क्राउड भीड़ एने कहेवाय फ्लॉक। गॉक, गॉक एटले मूर्खामी भर्यु ताकी रहो, कोई ने खाली खाली कहीं छे नहीं एने तमे मूर्खामी में एने ताकी रहो छे एने शुं कहेवाय गॉक। ट्रिगर शुरू करी देवो। अबाउट फेस, एकाएक पूर्ण फेरफार, एकाएक तमे फेरफार करी दो एने शुं कहेवाय अबाउट फेस। एक्स्ट्रावेगन्स अति खर्चाळपणो, एक्स्ट्रावेगन्स एटले जेना अंदर बहु खर्चो होय, खर्चाळवाळू होय एने शुं कहेवाय एक्स्ट्रावेगन्स। सॉल्वेंट, देवा चूकवी शकवानी स्थितिमां होय तेवो, एटले अत्यारे तमे केपेबल थई गया कि हवे तमे तेवा तमारा देवा ज चूकवी शको, तो एवी सिच्युएशनने आपणे कहेवाय सॉल्वेंट। फेटल एटले कॉजिंग डेथ, जीवलेण, एवी सिच्युएशन जे जीव लेवी लई शके एवी सिच्युएशनने कहेवाय फेटल। पची छे डिस्पेरेटली एटले सीरियसली, गंभीरपणे कोई भी वस्तु एने कहेवाय डिस्पेरेटली। तो आपणे अहींया मीनिंग्स आपणा पूरा थया, आ बधा ज वर्ड्सना मीनिंग तमारे कम्प्लीटली नोटबुकमां लखी देवाना छे, अने कोई भी मीनिंग जो तमने खबर ना पड़ती होय तो तमे मने व्हाट्सअप द्वारा पूछी शको छो। ओके, अथवा तो ज्यारे स्कूल्स ओपन थशे त्यारे हूँ एक्स्ट्रा वर्ड्स पण लखावीश साथे साथे, अने बीजी एक्सरसाइज पण आपणे करीशुं। અહીંયા એક બેસ્ટ પોયમ છે જે એકચ્યુઅલમાં પ્રી ટાસ્ક છે, પણ આપણે અહીંયા આ પોયમને થોડી સમજી લઈએ જે તમારી લાઈફમાં તમને બહુ જ કામ આવશે। ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ઇફ યુ કાન્ટ બી ધ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, but be the best little scrub by the side of the rill, be a bush if you can't be a tree। આ પોયમનું ટાઇટલ છે બી ધ બેસ્ટ, જે કરતા હોય જે કરતા હોય એમાં શું બનો, બેસ્ટ બનો। જો તમે પહાડ ઉપર, હિલના ઉપર જે તમે જોયા હશે મોટા મોટા જે ઝાડ હોય, સીધા જે ઝાડ હોય છે એને કહેવાય પાઇન, કે જો તમે પહાડની ઉપર એ પાઇન ટ્રી નથી બની શકતા, જો તમે પહાડની ઉપર ઈચ્છતા હોય કે પહાડની ઉપર આપણે એ ટ્રી બની જઈએ પાઇન ટ્રી, પણ જો નથી બની શકતા તો તમે એ ખીણના અંદર નોર્મલ ઝાડ બની જાઓ। સ્ક્રબ એટલે એકદમ પાતળા ડાળીવાળું જે ઝાડ આવે છે, તમે આના ફોટા ગૂગલ ઉપર જોઈ શકો છો, તો નોર્મલ ખીણના અંદર એક નોર્મલ ઝાડ બની જાઓ। બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ રિલ, પણ હા એ નોર્મલ ઝાડ બનવામાં બી એવા બેસ્ટ ઝાડ બનો જે એક ઝરણાની બાજુમાં હોય। હવે તમે ઝરણાની બાજુમાં એક ઝાડ જુઓ નોર્મલ, તો કેટલું મસ્ત લાગે। ઓકે, તો ખીણમાં પણ બનો તો ઝરણાની બાજુમાં બનો, અને એકદમ સારા ત્યાં બનો। અને જો તમે પછીની લાઈન છે બી અ બશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે ટ્રી નથી બની શકતા તો એક બશ સાને કહેવાય કે આપણે જે એક મોડરેટ લેન્થવાળું જે માપની લેન્થવાળું જે ઝાડ હોય છે જે આપણે જનરલી ગાર્ડનમાં લગાવતા હોઈએ છીએ, ઓકે એ ટાઈપના ઝાડ અમે બની જાય, જો ટ્રી નથી બનતા તો એવા મોડરેટ લેન્થના તમે નાના નાના ફૂલ ઝાડ બની જાઓ। એવું જરૂરી નથી કે તમે ટ્રી જ બની શકો, પણ નાના ઝાડ બી બની શકો। ઓકે, અહીંયા આપણે એક પેરેગ્રાફ પૂરો થયો, હું આનો મિનિંગ તમને સમજાવું છું। ઇફ યુ કાન્ટ બી અ બશ બી અ બીટ ઓફ ગ્રાસ, અને જો તમે એ ઝાડ પણ નથી બની શકતા નાનું મોડરેટ લેન્થનું, ઓકે તો એક ઘાસનો ટુકડો બની જાઓ, બી અ બીટ ઓફ
ग्रास एक घास नो टुकड़ो बनी जाओ एंड सम हाईवे रिपेयर मेक अने हाईवे पर जवा वाला लोगों ने थोड़ा लोगों ने खुश करी दो। तमें जो है हाईवे नी साइड में जो नाना नाना घास उगेली हो तो हाईवे भी केटलो मस्त लगे अने ए जोईने हाईवे पर जवा वाला माणस ने पण खुशी मळती होय छे। तो कहे छे के जो तमे एवुं झाड गार्डन में एक ना जे मॉडरेट लेंथ ना जे होय छे ए नथी बनी सकता तो एक घास नो टुकड़ो बनी जाओ। इफ यू कांट बी अ मस्की, मस्की छे ने एक टाइप नी फिश छे जे માણસોને જનરલી કરડતી નથી, ડોલ્ફિન ટાઈપની ઓકે, અને એની સાથે ઘણા બધા ગેમિંગ એને ઉછાળવામાં આવે, બધું કરવામાં આવે, અને સૌથી એન્જોયફુલ એન્જોય કરતી મચ્છી એને કહેવામાં આવે છે કે પણ જો તમે મસ્કી નથી બની શકતા જે માણસોને બહુ અટેચ છે તો એક બાસ, એક નાની મચ્છી, નોર્મલ મચ્છી બની જાઓ, બટ ધ લાઇવીએસ્ટ બાસ ઇન ધ લેક, પણ હા સૌથી એન્જોય કરવાવાળી નોર્મલ મચ્છી બની જાઓ। ભલે તમે નાની મચ્છી છો પણ સૌથી એન્જોયફુલ લાઇવલીએસ્ટ ખુશ મચ્છી બની જાઓ ઓકે। બધાનો મિનિંગ હું તમને સમજાવું છું। વી કાન્ટ બી ઓલ કેપ્ટન્સ, આપણે બધા કેપ્ટન નથી બની શકતા, આપણે બધા જ પ્રિન્સિપલ, આપણે બધા જ ડૉક્ટર, આપણે બધા જ એન્જિનિયર, આપણે બધા જ પાયલટ ઓકે, આપણે બધા જ સાયન્ટિસ્ટ નથી બની શકતા, આપણે બધા જ એક કેપ્ટન નથી બની શકતા, વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ, આપણે એક ટીમ પણ બનવાની જરૂર છે કેપ્ટનના અંડર ઓકે। દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, આ દુનિયામાં આ વર્લ્ડમાં આપણા બધા માટે જ કંઈ ને કંઈ છે, કંઈ ને કંઈ કામ છે। દેર ઇઝ અ બિગ વર્ક ટુ ડૂ, મોટામાં મોટા કામ છે, પ્રાઇમ મિનિસ્ટરના બી કામ છે, એન્ડ દેર ઇઝ લેસર ટુ ડૂ, અને નાનામાં નાના પણ કામ છે, રસ્તો સાફ કરવો પણ કામ જ છે ઓકે। તો આ દુનિયામાં મોટામાં મોટા પણ કામ છે અને નાના લેસર એટલે એના નાના પણ કામ છે, એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડૂ ઇઝ ધ નિયર, અને જે આપણે કામ કરવાનું છે એ તો આપણા નજીક જ છે, એટલે જો આપણે સર્ચ કરીએ તો આપણને કામ મળી જાય। ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે હાઈવે નથી બની શકતા, નેશનલ નંબર હાઈવે નંબર 8, 7, 10, તો એક નાનકડો કાચો રસ્તો બની જાઓ, જસ્ટ બી અ ટ્રેલ, એક નાનકડો કાચો રસ્તો બની જાઓ જો આપણે ખેતરમાં એવી જગાએ હોય। ઇફ યુ કાન્ટ બી ધ સન, જો સૂરજ નથી બની શકતા તો બી અ સ્ટાર, એક તારો બની જાઓ। ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ દેટ યુ વિન ઓર યોર ફેલ, એ મેટર નથી કરતું કે તમારી એ સાઇઝ કેટલી છે, કે તમે સૂરજ છો એટલે તમે કેપ્ટન છો કે તમે ટીમમાં છો, બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, જે પણ છો એ બેસ્ટ બનો। જો તમે કેપ્ટન છો, જે તમે ડૉક્ટર છો તો બેસ્ટ બનો, જો તમે એના અંડરના નોર્મલમાં નોર્મલ એક કમ્પાઉન્ડર છો તો બેસ્ટ બનો, નર્સ છો તો બેસ્ટ બનો, જે પણ છો જ્યાં છો એમાં બેસ્ટ બનો। એક શેર હું હંમેશા કહું છું કે અને જે છે અને એ ટાઈમને આપણે શું કરવી જોઈએ, ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ, કે કર કદર વક્ત કી, એક શેર છે, કર કદર વક્ત કી જહાં તું હૈ, જે ટાઈમમાં આપણે છીએ, જ્યાં છીએ, જે કરીએ છીએ એની શું કરો, કદર કરો, એની ઇમ્પોર્ટન્સ આપો, ક્યાં ખબર કે વક્ત બી ન રહે ઓર તું ભી ન રહે, કે શું ખબર છે આપણને કે ટાઈમ પણ જતો રહે અને આપણે પણ ના રહીએ। તો આનો આ જે પોયમ છે એનો મિનિંગ એક જ છે કે બી ધ બેસ્ટ, તમે એવું જરૂરી નથી કે બહુ મોટા બની જવું જરૂરી છે, જ્યાં પણ છો જે કામ કરો છો એમાં બેસ્ટ બની જાઓ। સપોઝિંગલી હું ટીચર છું તો મારે એમ ટ્રાય કરવો જોઈએ કે હું સારામાં સારો ઇંગ્લિશનો ટીચર બનું ઓકે, પછી જો હું એમ વિચારું કે ના હું તો પ્રિન્સિપલ બની જાઉં, હું તો ડાયરેક્ટર બની જાઉં ઓકે, તો મે બી પોસિબલ આફ્ટર સમ યર્સ, બટ અત્યારે હાલ મારે ટાર્ગેટ એવો જોઈએ કે હું સૌથી બેસ્ટ ટીચર બનું। તમારે અત્યારે ટાર્ગેટ એવો જોઈએ કે હું સૌથી બેસ્ટ સ્ટુડન્ટ બનું, સૌથી બેસ્ટ સ્ટુડન્ટ, તો જે આપણે કામ કરીએ છીએ એમાં શું કરીએ, બેસ્ટ કરીએ। તો આપણે અહીંયા આજનો પાર્ટ પૂરો કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચર જે છે એ આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ઉપર આપણે પાર્ટ ટુમાં ભણીશું। તમને સૌને વિનંતી છે કે જે આપણે ગ્લોસરી છે નોટબુકમાં લખી દેજો, અને જે પણ કંઈ ખબર ના પડી હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય, ઇશ્યુ હોય તો મને વોટ્સઅપ પર જરૂર મેસેજ કરજો। થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી એન્ડ હેવ અ ગ્રેટ ડે ઓલવેઝ, સ્ટે હોમ, સ્ટે